વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે ઊન આપતા પ્રાણીઓ વિશે જાણકારી મેળવી હતી હવે જોઈએ આગળ પ્રવૃત્તિ ત્રણ પોઇન્ટ બે એવા પ્રાણીઓના ચિત્રોને ભેગા કરો કે જેમના શરીરના વાળ એટલે રૂવાટી ઊન તરીકે વપરાય છે તેને તમારી સ્ક્રેપ બુકમાં ચોંટાડો જો તમને તેના ચિત્રો ન મળે તો આ પુસ્તકમાં આપેલા ચિત્રો પરથી તેને દોરવાનો પ્રયત્ન કરો મિત્રો જે પ્રાણીઓના વાળ એટલે કે રૂવાટી ઊન તરીકે વપરાય છે તે પ્રાણીઓના ચિત્રો એકઠા કરો તેમને તમારી સ્ક્રેપ બુકમાં ચોંટાડો જો ચિત્ર ન મળે તો પુસ્તકમાં અહીં ચિત્રો દર્શાવેલા છે જે તમે જોઈ શકો છો જેને તમારી બુકમાં તમે દોરવાનો પ્રયત્ન કરો આપણને ખબર છે કે કયા કયા પ્રાણીઓ દ્વારા ઊન મેળવી શકાય છે બરાબર ને તથા જુદી જુદી ભાષામાં ઘેટું બકરી ઊંટ તથા યાક માટે વપરાતા નામો જાણવાનો કે શોધવાનો પ્રયત્ન કરો મિત્રો તમે જે જગ્યાએ રહો છો અથવા જે ભાષા બોલો છો તે ભાષામાં ઘેટું બકરી કે ઊંટ જેવા પ્રાણીઓને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તે જાણવાનો પ્રયત્ન કરો પ્રવૃત્તિ ત્રણ ભારત તથા વિશ્વનો રેખાંકિત નકશો મેળવો હવે જે જે સ્થળોએ ઊન આપતા પ્રાણીઓ જોવા મળતા હોય તે સ્થાનોની નોંધ તેમાં કરો જુદા પ્રકારના ઊન આપતા પ્રાણીઓના સ્થળને દર્શાવવા માટે જુદા જુદા રંગોનો ઉપયોગ કરો બાળ મિત્રો આ પ્રવૃત્તિમાં તમારે ભારત કે વિશ્વનો રેખાંકિત નકશો લઈ તેમાં જે જે સ્થળોએ ઊન આપતા પ્રાણીઓ જોવા મળતા હોય તે જગ્યાને જુદા જુદા રંગો વડે નોંધવાના છે આ પ્રવૃત્તિ કરવાની તમને ખૂબ મજા આવશે તમે ઘરે આ પ્રવૃત્તિ ચોક્કસ કરજો રેસાઓ એટલે કે રૂવાટીમાંથી ઊન હવે અહીં આપણે રેસાઓમાંથી ઊન કેવી રીતે મેળવવામાં આવે છે તેના વિશે ભણવાનું છે ઊન મેળવવા માટે ઘેટાનો ઉછેર કરવામાં આવે છે તેના વાળ કાપી અને પ્રક્રિયા કરીને ઊન બનાવવામાં આવે છે ચાલો આપણે આ પ્રક્રિયા વિશે શીખીએ મિત્રો ઊન મેળવવા માટે સૌપ્રથમ ઘેટાઓને ઉછેરવામાં આવે છે તેનું પાલન પોષણ કરવામાં આવે છે તો ચાલો જોઈએ ઘેટાનું પાલન અને સંવર્ધન કઈ રીતે થાય છે ઘેટાનું પાલન અને સંવર્ધન જો તમે જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા પહાડી વિસ્તારો અથવા હરિયાણા પંજાબ રાજસ્થાન અને ગુજરાતના મેદાનના વિસ્તારોની મુસાફરી કરો તો તમને ભરવાડો ઘેટાના ઝુંડ ચરાવતા નજરે પડશે બા મિત્રો અહીં દર્શાવેલ વિસ્તારો જેમ કે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ સિક્કિમ જેવા પહાડી વિસ્તાર અથવા હરિયાણા પંજાબ રાજસ્થાન ગુજરાતના મેદાની વિસ્તારમાં જો તમે ક્યારેય મુસાફરી કરી હોય તો ત્યાં તમને ભરવાડ ચરાવતા નજરે પડ્યા હશે ઘેટું શાકાહારી પ્રાણી છે તે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે ઘેટાને પાળનારા તેમને લીલો ચારો ઉપરાંત દાળનું મિશ્રણ મકાઈ જુવાર ખોળ એટલે કે બીજમાંથી તેલ કાઢી લીધા બાદ વધેલો પદાર્થ તથા ખનીજ દ્રવ્ય પણ ખવડાવતા હોય છે શિયાળામાં ઘેટાઓને ઘરની અંદર રાખવામાં આવે છે અને તેમને પાંદડા અનાજ અને સૂકો ચારો ખવડાવવામાં આવે છે મિત્રો ઘેટું શાકાહારી પ્રાણી છે એટલે કે તે વનસ્પતિજન્ય ખોરાક ખાય છે તે ઘાસ અને વનસ્પતિના પાંદડા ખાય છે ઘેટા પાળનારા તેને પોષણક્ષમ આહાર આપે છે સામાન્ય રીતે ઘેટા પાળનાર ઘેટાને લીલો ચારો ઉપરાંત દાળનું મિશ્રણ મકાઈ જુવાર તેલીબિયાનો ખોળ પાપડી તથા ખનિજ દ્રવ્યો ઉપરાંત ખાણ ખવડાવે છે શિયાળાની ઠંડીમાં ઘેટાઓને ઘરની અંદર રાખે છે અને તેમને પાંદડા અનાજ અને સૂકો ચારો ખવડાવે છે આપણા દેશના અનેક ભાગોમાં ઘેંટાઓને તેમના ઊન માટે પાળવામાં આવે છે કોષ્ટક ત્રણ પોઈન્ટ એકમાં ઘેટાઓની કેટલીક જાતિઓના નામ આપેલા છે જેમને આપણા દેશમાં ઊનના ઉત્પાદન માટે પાળવામાં આવે છે કોષ્ટકમાં તેમના વડે મળતી ઊનની ગુણવત્તા અને પોત એટલે કે વણાટનું ઘટ પણ દર્શાવેલા છે મિત્રો આપણા દેશના ઘણા ભાગોમાં ઊન માટે પાળવામાં આવે છે અહીં કોષ્ટક ત્રણ પોઈન્ટ એકમાં ઘેટાઓની કેટલીક ભારતીય પ્રજાતિઓ દર્શાવેલી છે તે પ્રજાતિઓના ઊનની ગુણવત્તા એટલે કે તેના દ્વારા કેવું ઊન મળે છે તે પણ દર્શાવેલ છે અને ઘેટાની આ પ્રજાતિઓ કયા વિસ્તારમાં જોવા મળે છે તે પણ દર્શાવેલ છે તો ચાલો જોઈએ પોઈન્ટ કોષ્ટક ત્રણ પોઈન્ટ એક ઘેટાઓની કેટલીક ભારતીય પ્રજાતિઓ ભારતમાં જોવા મળતા ઘેટાઓની જાતિઓના નામ અહીં તમને દર્શાવેલા છે જેમાં સૌ છે

અને પંજાબ ચોથું છે બાખરવાલ જેની ઊનની ગુણવત્તા છે શાલના વણાટ માટેનું ઊન એટલે કે આ જાતિના ઘેટાઓ દ્વારા મળતું ઊન એ શાલના વણાટ માટે વપરાય છે આ જાતિ આપણને કયા વિસ્તારમાં જોવા મળે છે તો કે જમ્મુ અને કાશ્મીરમાં પાંચમું છે મારવાડી તેની ઊનની ગુણવત્તા છે એ બરછટ ઊન આપે છે જે કયા વિસ્તારમાં જોવા મળે છે ગુજરાત છઠ્ઠું છે પાટણવાડી તે આપણને મોજા ગંજી જેવી માં વપરાતું ઊન આપે છે જે કયા વિસ્તારમાં જોવા મળે છે ગુજરાત ઘેટાની કેટલીક પ્રજાતિના શરીર પર ઘાંટી રૂવાટી હોય છે જેમાંથી મોટા પ્રમાણમાં સારી ગુણવત્તાવાળું ઊન પ્રાપ્ત થાય છે જેમ કે પહેલા આપણે જોઈ ગયા કે ઘેટાઓને પસંદગી લક્ષી સંવર્ધન વડે પેદા કરવામાં આવે છે આ પ્રક્રિયામાં કોઈ એક સારી જાતિના નર કે માદા પસંદ કરવામાં આવે છે જ્યારે પાળેલા ઘેટાના શરીર પરના વાળનો જથ્થો વધી જાય ત્યારે ઊન મેળવવા માટે તેને કાપવામાં આવે છે બાળ મિત્રો ઘેટાઓની કેટલીક પ્રજાતિઓ પોતાના શરીર પર ઘટ્ટ રૂવાટી ધરાવે છે જેમાંથી મોટા પ્રમાણમાં સારી ગુણવત્તાવાળું ઊન મળે છે તેથી જ પસંદગીલક્ષી સંવર્ધન વડે આવી પ્રજાતિના ઘેટાઓને પાળવામાં આવે છે જેથી તે સારી ગુણવત્તાવાળું ઊન આપી શકે જ્યારે ઘેટાઓના શરીર પરના વાળનો જથ્થો વધી જાય ત્યારે તેને કાપી નાખવામાં આવે છે હવે આ રૂવાટીમાંથી ઊન બનાવવામાં આવે છે હવે આપણે રેસાઓમાંથી ઊન બનાવવાની પ્રક્રિયા વિશે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું